મારા વાલાઓ, ચેપ્ટર નંબર 3 ચાલી રહ્યું છે. તો આ સંદર્ભમાં થોડી ચર્ચા આપણે એવી કરી કે ગતિ સાથે સંકળાયેલું છે. તો ગતિની વ્યાખ્યા આપી, પદાર્થ પોતાના સ્થાનમાં ફેરફાર કરે સમય સાથે અથવા તો બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે એમ કહેવાય. એના પછી ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે એવું કીધું. એની સાથે નિર્દેશ પ્રેમની ચર્ચા કરી, પથ લંબાઈ સમજાવ્યું, સ્થાનાંતર સમજાવ્યું, સરેરાશ ઝડપ સમજાવી અને તત્કાલીન સરેરાશ ઝડપ સમજાવી અને સરેરાશ વેગ સમજાવ્યો. હવે સરેરાશ ઝડપ સરેરાશ વેગ આપણને કઈ માહિતી આપે છે અને કઈ માહિતી નથી આપતું તો જણાવી દો. લાસ્ટમાં પણ કીધું હતું કે શું આપે છે શું નથી આપતું. સરેરાશ ઝડપ આપણને સાચા પથ પર પહેલા સ્થાનથી છેલ્લા સ્થાન સુધીનું અંતર કેટલી ત્વરાથી કપાયું એની માહિતી આપે છે. પહેલી વાત. બીજી વાત, સરેરાશ વેગ એ પહેલા સ્થાનથી છેલ્લા સ્થાન સુધીનું અંતર કેટલી ત્વરાથી કપાયું એની માહિતી આપે છે. પડી ગઈ ખબર? શું નથી આપતું? તો પહેલા સ્થાનથી છેલ્લા સ્થાન અને સાચા પથ પર કપાયેલું અંતર સતત સમય સાથે કઈ રીતે બદલાયું એની માહિતી આપતું નથી. એનું ઉદાહરણ પણ મેં તમને સમજાવ્યું હતું જો તમને યાદ હોય તો, કે આપણે અહીંયાથી કાર લઈને અમદાવાદ જવા નીકળ્યા છીએ તો આપણા ઘરે કાર ઊભી છે તો એ જીરોની સ્પીડ પર છે. સ્ટાર્ટ થઈ 5, 10, 12, 15, 18 એમ થઈને સ્પીડ વધી, સ્પીડ બ્રેકર આવ્યો, ટર્ન લીધો, સ્પીડ ઘટી, પાછી સ્પીડ વધી, એમ કરતા 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 અમદાવાદ પહોંચ્યા 2 કલાકના અંતે. તો આપણે જે કારમાં હતા એ કારની સરેરાશ ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક થઈ. કેમ? તો કે 100 કિલોમીટર કાપતા 2 કલાક થયા. સમજાયું? તો 2 કલાકમાં 100 કિલોમીટર તો 1 કલાકમાં કેટલા? 50. આ સૂત્ર થઈ ગયું. અને આ સૂત્ર ના આવડે તો અંતરના છેદમાં સમય. 100 કિલોમીટર 2 કલાકની અંદર આન્સર આવી ગયો 50 કિલોમીટર પ્રતિ કલાક. હવે આનો મતલબ મારે ને તમારે એવો સમજવાનો કે કાર સ્ટાર્ટ થઈ થી અમદાવાદ પહોંચી ત્યાં સુધીમાં દરેક વખતે ઝડપ 50 જ હતી. એનું સ્પીડોમીટર 50 પર જ ચોંટી ગયું તો ફિક્સ થઈ ગયું તો ના, એ સાચું નથી. તો આપણે એ કઈ રીતે બદલાયું એની માહિતી મને જોઈતી હોય તો મારે સરેરાશમાંથી શબ્દ વાપરવો છે તત્કાલીન. તત્કાલીન એટલે જે તે ક્ષણ. તત્કાલીન નો મતલબ જે તે ક્ષણે એની ઝડપ અને એનો વેગ જે મળે એને નામ આપીશું તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ. કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. જવાબ લખવાનો કે તો શું કરવું એ હું તમને છેલ્લે સમજાવું છું. હવે મારી પાસે ઝડપ અને વેગમાંનો માઇનર ડિફરન્સ તમને ખબર છે એ હું તમને જણાવી દઉં કે ઝડપ અદિશ રાશિ છે અને વેગ સદિશ રાશિ છે. બસ બાકી કોઈ તફાવત નથી. હા, એક ખરું કે એકમાં પથ લંબાઈ આવે છે અને એકમાં સ્થાનાંતર આવે, એ રહેવાનું છે, પરમેનન્ટ છે. હવે જો મને કોઈ એમ કહે કે તમારે સરેરાશ ઝડપનું સૂત્ર લખવાનું છે તો વાલાઓ ખબર છે સરેરાશ ઝડપ બરાબર કાપેલું અંતર, એટલે હું લખીશ અહીંયા ગાડી ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા. આ ઝડપની જગ્યાએ હું વેગ પણ લખું તો વધારે બેટર, કારણ કે આ ડેલ્ટા એક્સ લખ્યું ને. તો ડેલ્ટા એક્સ માટે તમે ચાહો તો આવું પણ લખી શકો છો, અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાને પહોંચવાનો સમય ઓછા શરૂઆતનો, આવું થઈ શકે છે. હવે જો તમને યાદ હોય તો મેં તમને મેથેમેટિકલ ટૂલ્સ શીખવાડ્યા છે. જેણે પણ એ મેથેમેટિકલ ટૂલ્સ ના જોયા હોય એ જોઈ લેજો, કારણ એના વગર હવે આગળ મારે આ જે સ્ટેપ સમજાવવું છે એ શક્ય નહીં બને. એટલે જેને નથી જોયા એ પ્લીઝ મહેરબાની કરીને
એ જગ્યાએ જઈને જોઈ લે છે. હવે હું એવું કહું છું કે આ ફેરફાર મોટો છે. અહીંથી અમદાવાદનો ફેરફાર, આ ફેરફારનો જે સમય છે બે કલાકનો છે. હવે આ બે કલાકના સમયને હું બહુ જ નાનો 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 સૂક્ષ્મ ને સૂક્ષ્મ બનાવવા માંગુ છું. બે કલાકની સેકન્ડ કેટલી થાય? તો કે 3600 ગુણાકારમાં બે એટલે 7200 સેકન્ડ. હવે આ 7200 ની જગ્યાએ હું લઉં એની અંદર 0.0001. તો આવા સંજોગોમાં યાદ કરો, આની સાથેનો એક કન્સેપ્ટ મેં તમને સમજાયો છે અને એની અંદર લખ્યું હતું આપણે L I M ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0. આનો મતલબ શું થાય? તો આ સમયનું મૂલ્ય શક્ય તેટલું નાનું લેવાનું, શૂન્યની નજીક લેવાનું, શૂન્ય લેવાનો નહીં. લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 એનો મતલબ શૂન્ય નથી, શૂન્યની નજીક લેવાનું છે. તો આવા સંદર્ભમાં અહીંયા થશે ડેલ્ટા X ના છેદમાં ડેલ્ટા T. તો એક વાત નક્કી થઈ ગઈ કે સમયની કિંમત તમે શૂન્યની નજીક લેશો તો અંતર પણ એ પ્રમાણે ઘટતું જ જશે. એનો મતલબ કે જો તમે 7200 સેકન્ડ લીધી હતી તો તમે અહીંથી અમદાવાદ પહોંચ્યા, તમે એની જગ્યાએ 3600 સેકન્ડ લીધી હોત તો તમે અહીંયાથી નડિયાદ કાં તો આણંદ પહોંચ્યા હોત. જો તમે એની જગ્યાએ એની અડધી સેકન્ડ 1800 લીધી હોત તો કદાચ વચ્ચે ક્યાંક હોત. હજી એ 5 સેકન્ડ 10 સેકન્ડ 10 મિનિટ એવો સમય લીધો હોત તો ઘરથી સહેજ નીકળીને આગળ પહોંચ્યા હોત. પણ જો 0.001 લીધું હોત તો, અને આવું દરેક વખતે એડ કરતા જાઓ દરેક વખતે, તો આ જે ફેરફાર મોટો છે એની જગ્યાએ તમે લખી શકો છો નાનો ફેરફાર dx ના છેદમાં dt. રાઈટ? આ સમજાયું છે તમને? એ મેથેમેટિકલ ટૂલ પરથી આ ફરીથી અહીંયા મેં તમને સમજાયો આખો કન્સેપ્ટ, ત્યાં આ જ રીતે સમજાયેલો છે, આ વસ્તુ પણ અહીંયા જ રીતે સમજે. તો હવે આની ડાબી બાજુ હું લખી શકું છું કે આ છે એ તત્કાલીન વેગ છે, અને આ તત્કાલીન વેગનો મતલબ હું અહીંયાથી લખી શકું છું x ડોટ. આ ડોટનો મતલબ વલાવ શું થાય? તો કે ડોટનો મતલબ જે તે ભૌતિક રાશિ અહીંયા લખી હોય એની ઉપર એક ડોટનો મતલબ એનો સમયની સાપેક્ષે એક વાર વિકલન. તો આને તમે આવું લખી શકો છો x નો t ની સાપેક્ષે એક ડોટ છે એટલે અહીંયા લખવું જોઈએ એક વાર વિકલન. આનો મતલબ આ છે. સમજાઈ ને વાત? ક્લિયર થઈ કે નહીં? બસ આ સમજવું આવશ્યક છે તમારે, બરાબર ને? બસ તો આ થઈ ગયું સરેરાશ વેગમાંથી તત્કાલીન વેગ. હવે આ તત્કાલીન વેગ તમને સમયની દરેક ક્ષણે પૂરતી માહિતી તમને આપશે. પૂરતી માહિતીનો મતલબ સમયની દરેક ક્ષણે એવી માહિતી આપશે કે જેમાં એની ઝડપ કાં તો એનો વેગ કઈ રીતે બદલાયો છે. હવે આની અંદર જો દિશા ઉમેર્યો છો તો વેગ આવશે, દિશા ઉમેરતા નથી તો આની અંદર ઝડપ આવશે. વાત બિલકુલ ક્લિયર થઈ ગઈ? સમજાય છે ને? તો આ કલનશાસ્ત્ર થયું કહેવાય. કલનશાસ્ત્રનો મતલબ વિકલન, સંકલન, આ લિમિટ આવે એને ગણિતની અંદર વિકલન, સંકલન, લિમિટ આ બધાને કલન શાસ્ત્ર કહેવાય. અને આખું વાંચવાની પણ રીત સમજાય છે, યાદ છે? L I M એટલે લિમિટ, ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા X બાય ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ dx બાય dt ઇઝ ઇક્વલ ટુ x. તો આ પ્રમાણે તમે એની સમજૂતી પણ લખી શકો છો. બીજી વાત, હવે આ મોટા ફેરફારમાંથી નાના ફેરફાર, સૂક્ષ્મ ફેરફારમાં જવા માટેની બે રીત છે. બંને રીત આપણે સમજાવીશું, એક ગણિત છે અને બીજો પણ ગણિત છે. ખબર પડી ને? ગણિત તો રહેવાનું જ છે ફિઝિક્સની અંદર, પણ તમે જુઓ હું એને સહેલું બનાવીને આપું છું. રીઝન મને ખબર છે કે તમારું ગણિત મજબૂત છે, સારું લાગે હે ને? ઓકે ફાઇન. તો કહેવાનો મતલબ એ છે કે આ વિકલન કર્યું કહેવાય, એટલે અહીંયાની ભૌતિક રાશિ આની સાથે બદલાય
याद करो विकलन કર્યું ત્યારે પણ શીખવાડ્યું કે એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથે બદલાવવાનો કઈક દર બતાવવો હોય તો એને આપણે વિકલનની સાથે દર્શાવે. ઘણી વખત વિકલન ફળ એવું પણ કહે છે. ફળ ને ફ્રૂટ ને એવું બધું આપણે નથી જોઈતું, આપણે ફિઝિક્સની ભાષામાં રાઈટ. આ dx / dt માં આવું પણ લખી શકાય, x ના ફેરફારનો સમયદર આવું પણ લખાય છે. x ના ફેરફારનો સમયદર, x ના લખવું હોય તો સ્થાનાંતર, સ્થાનાંતરના ફેરફારનો સમયદર. ઘણીવાર સમય પણ લખવામાં નથી આવતો, ડાયરેક્ટ દર લખવામાં આવે છે. x ના ફેરફારનો દર આવું લખવામાં આવે છે. સમજાય છે? બસ આ વાત તમને સમજાવી જોઈએ, કારણ કે આ બધું બહુ વખત આવશે આવું વાક્ય અને એને તમારે સમજવાનું રહેશે. બરાબર ને? ગુડ. મારા વાલા બચ્ચો, કીધું એ પ્રમાણે કે આ સમય અંતરાલ નાનો 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 નાનો, અંતરાલ એટલે ગાળો, આ સમય અંતરાલ નાનો 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 કરતા જવાની બે રીત છે. એમાંની પહેલી રીત છે આલેખની રીત. સમજાવું છું આલેખની રીત. આ આલેખ એક રેન્ડમ આલેખ છે, કોઈ ગતિ કરતા કણ માટે, પદાર્થ માટે અનિયમિત ગતિ કરે છે. અહીંયા લીધું છે સમય સેકન્ડમાં અને અહીંયા લીધું છે અંતર મીટરમાં. એટલે આ અંતર મીટરમાં છે અને આ જે સમય છે એ સેકન્ડમાં છે. બરાબર? અલગ અલગ પેનનો યુઝ એટલા માટે કરી રહ્યો છું કે તમને બધું ખબર પડે અલગ અલગ રીતે, રાઈટ. જે ઓછું જરૂર છે એ પિંક કલરથી, વધારે જરૂર છે એ બ્લુ કલરથી, અને હજુ વધારે જેનું ઇમ્પોર્ટન્સ છે એ બ્લેક કલર, રાઈટ. આ સેમ આલેખ તમને તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે. કંઈક ના દેખાય તો ટેક્સ્ટબુકનો યુઝ કરવો. આવો જ આલેખ કલરિંગ તમારી રેફરન્સ બુકમાં પણ છે, એટલે એનો પણ યુઝ કરવો તો એમાં પણ તમને ખબર પડે. બીજી વાત, હવે મારે પ્રશ્નની અંદર એવું પૂછવામાં આવ્યું છે કે 4 સેકન્ડે તમે તત્કાલીન ઝડપ શોધો. સમય 4 સેકન્ડે તત્કાલીન ઝડપ શોધવાનો તમને પ્રશ્ન પૂછ્યો છે. તો વર્ણનમાં હું લખીશ કે આલેખમાં કોઈ એક ગતિ કરતા પદાર્થનો આલેખ દર્શાવે છે. આ પદાર્થની ગતિ અનિયમિત છે, ખબર કેમ પડી? જો નિયમિત ગતિ હોય તો સરખા સમયમાં સરખું અંતર કાપે, એનો મતલબ કે આલેખ આમ સ્ટ્રેટ લાઈન થાય. નોર્મલી આલેખમાં ઉગમ બિંદુ 0-0 હોય, પણ અહીંયા એક્સ અક્ષ પર સમયની શરૂઆત 2 સેકન્ડથી થઈ છે, વાય અક્ષ પર અંતરની શરૂઆત 0 થી થઈ છે. તો હવે આ સંદર્ભનો જો હું ઉલ્લેખ કરવા જઉં આની અંદર, તો અહીંયા 2 સેકન્ડ અને 0, તો આવા કેસની અંદર આનું ઉગમ બિંદુ હું લખી શકું 0 અને 2. સોરી, x પહેલા લખાય, x યામ પહેલો લખાય એટલે 2, અને y યામ પછી લખાય એટલે 0. તો આ 2-0 એ આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ થઈ ગયું. હવે ચર્ચા કરીએ આલેખની. આપણો પ્રશ્ન શું હતો? 4 સેકન્ડે આનો ઝડપ, તત્કાલીન ઝડપ શોધવા. તો સૌથી પહેલા ડાયરેક્ટ 4 સેકન્ડ મારાથી નહીં થાય, એટલે મેં શું કર્યું, 4 સેકન્ડ પહેલાની 1 સેકન્ડ અને 4 સેકન્ડ પછી 1 સેકન્ડ, એટલે કે મેં P1 અને P2 બિંદુઓને ધ્યાનમાં લીધા. આ બધું જ વાક્યોમાં શબ્દોમાં લખીને રેફરન્સ બુક અને ટેક્સ્ટ બુકમાં સમજાયું છે, એટલે એમાંથી જ તૈયાર કરવાનું છે ને એને જ વાંચવાનું છે ને એ જ તમારે મોડે પણ કરવાનું છે. તો હવે હું જોડીશ આ 2 બિંદુને. હવે એ 2 બિંદુને જોડતી જો હું હાલમાં લાઈન વિચારું, રેખા વિચારું, તો અહીંયાથી સ્ટાર્ટ થાય એ રેખા અને જશે અહીંયા, રાઈટ. હવે આનો મને ઢાળ શોધવો હોય તો ઢાળ બરાબર y અક્ષ પરની ભૌતિક રાશિ ના છેદમાં x અક્ષ પરની ભૌતિક રાશિ. ના સમજાય ઢાળ શું છે? જાઓ પાછા મેથેમેટિકલ ટૂલ્સમાં. હવે આ બધાની અહેમિયત સમજાશે. અગેન રિક્વેસ્ટ, નથી જોયો કઈ વાંધો નથી, પાછા જા જો. આ ઓનલાઈન શિક્ષણનો ફાયદો છે. અમે વિડીયો મોકલી દીધો લેક્ચરના સ્વરૂપમાં તમને, તમે ક્લાસમાં હોય
સ્કૂલમાં હોય, ક્લાસમાં હોય, તો તમે એ મેં એક વખત શીખવાડી દીધું, પૂરું થઈ ગયું. ફરીથી તમારે જોવું હોય શું કરશો? સરની પાસે આવવું પડે, સર આ ઢાળે શું ખબર ના પડી, સમજાવો. ફાયદો શું? હવે ઉભો રહે, ઢાળ નથી ખબર પડી. મેથેમેટિકલ ટૂલ્સ નો લેક્ચર નંબર કાર્ડ ચાલ જોઈ લે, પૂરું. વિકલન નથી ખબર પડી, ઉભો રહે, ચાલ મેથેમેટિકલ ટૂલ્સ માંથી જોઈ લે. લિમિટ શું છે નથી ખબર પડી, ચાલ આ લેક્ચર જોઈ લે. આ એક બેનિફિટ છે, સો એનો ઉપયોગ કરતા શીખજો. ઓકે, તો હવે મને આ વાય અક્ષ પર અંતર મળે છે, તો હું આને કહીશ ડેલ્ટા એક્સ વન. એને અનુરૂપ મને જે સમયનો તફાવત મળશે એને કહીશ ડેલ્ટા ટી. તો હું આ બેનો ગુણોત્તર લઈશ તો મને 3 થી 5 સેકન્ડ વચ્ચેની સરેરાશ ઝડપ મળશે. હવે હું સમય ઘટાડું છું. ડેલ્ટા ટી સમય પહેલા 5 અને 3 એટલે 2 સેકન્ડ નો તફાવત. હવે હું લઉં છું 4.5 અને 3.5, એનો મતલબ કે આ થઈ ગયું મારા માટે ડેલ્ટા ટી ટુ. તો એને અનુરૂપ આ થઈ ગયું ડેલ્ટા એક્સ ટુ. જોયું આ બે વચ્ચેનો સમયનો તફાવત 1 સેકન્ડ થયો તે, તો એવું અંતરનો તફાવત પણ ઘટ્યો છે. હવે હજુ પણ હું આ નાનું બે વચ્ચેનું અંતર એવું સિલેક્ટ કરું છું કે જેમાં સમય હજુ પણ ઘટે ડેલ્ટા ટી થ્રી, તો અહીંયા પણ આવશે ડેલ્ટા એક્સ થ્રી. તો હવે મને જે બીજી લાઈન મળશે જેનો મારે ઢાળ શોધવાનો, તો એ લાઈન આવશે કઈ? આવશે તો કે આ હજુ એક લાઈન ડ્રો કરવાની મને વાત આવે તો પાછી આવશે આ T1 T2 ની લાઈન. અને છેલ્લે જે હું લાઈન વિચારીશ કે જે મને એક્ઝેક્ટ 4 સેકન્ડે મળે, તો એ લાઈન મારે ડ્રો કરવાની થશે અહીંયાથી આવી. આ જે લાઈન ડ્રો કરી એને કહી શકાય P બિંદુ પાસે સ્પર્શક. અને આ P બિંદુ પાસેનો સ્પર્શક મને શું આપે છે? તો P બિંદુ પાસેનો સ્પર્શક વાલાઓ મને આપે છે એક્ઝેક્ટલી તે જ સમય માટેનો વેગ, જો દિશા હોય તો, દિશા ના હોય તો એ સમયની ઝડપ. કર્યું શું આની અંદર? વાલાઓ એ જ કન્સેપ્ટ લાવ્યા આપણે. સરેરાશનું સૂત્ર હતું સરેરાશ વેગ બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. પણ આ આપણને પૂરતી માહિતી નથી આપતું. કઈ માહિતી? દરેક ક્ષણે ઝડપ અથવા વેગ કઈ રીતે બદલાયો છે એની માહિતી નથી આપતું. તો એ મેળવવા માટે મેં શું કર્યું મારા વાલાઓ? તો એ મેળવવા માટે મેં કર્યું શું વંચાશે? LIM એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આની અંદર થશે ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી is equal to થઈ શકશે dx/dt. આને જ કહેવાય v અને આને જ કહેવાય તત્કાલીન વેગ, જો દિશા હોય તો, અને ઝડપ દિશા ના હોય તો. અહીંયા ઝડપ પાસે જે દિશા છે, ઝડપ પાસે બે જ દિશા પોસિબલ છે, તો એ વેગમાં રૂપાંતરણ પામશે. અને આ ઝડપને દિશા આપી કઈ મળે? તો કે આ તરફ જાય તો એ પ્લસ અને આ તરફ જાય તો એ માઇનસ. જો દિશા ન આપો, ફરીથી જો દિશા ન આપો તમે, તો એ વેગ બનશે નહીં, રાઈટ? બાકી એકમ આનો જે છે એ જ આનો પણ છે, રાઈટ? વંચાય એક્સ નો ટી ની સાપેક્ષે વિકલન, બરાબર ને? તો આ એક આલેખની રીત. આવું ઘણી બધી વખત તમને આવશે કે પી બિંદુ પાસે સ્પર્શક શોધતા, સ્પર્શક દોરતા, એ દોરેલા સ્પર્શકનો ઢાળ તમને શું આપે? તો ઢાળ બરાબર, આ લખવાનું નથી, આ તમારા નોલેજની વાત છે. મેથેમેટિકલ ટૂલ્સ તમે શોધશો તો એની અંદરથી મળશે. ઢાળ બરાબર y અક્ષ પરની ભૌતિક રાશિ ના છેદમાં x અક્ષ પરની ભૌતિક રાશિ. આવું થઈ જશે. આ પ્રમાણેનો ગુણોત્તર તમને ઢાળ આપશે. ને આ ઢાળ એટલે જ શું? તો કે આ ઢાળ એટલે જ અહીંયા તત્કાલીન, બરાબર? બીજી રીત સમજીએ આપણે, થોડુંક તમારા માટે રેડી કરી રાખ્યું છે. મોટા ભાગનું હું સમજાવીશ, થોડુંક રેડી એટલા માટે કર્યું છે કે લખવાનો સમય ના મળે.
ગણિતીય સંખ્યાત્મક પદ્ધતિનો ઉપયોગ, એટલે કોઈક સૂત્ર આપ્યું છે ને એના ઉપરથી કંઈક જવું છે, તો એની સાથે કઈ રીતના વાતચીત થાય એ તમને સમજાવું છું. બિલકુલ ધ્યાનપૂર્વક સમજો, કશું જ અઘરું નથી, બિલકુલ સહેલું છે. ધારો કે કોઈક પદાર્થ ગતિ કરી રહ્યો છે, એની ગતિ આ સમીકરણથી અપાય છે એવું તમને કહી દીધું છે, પણ હમણાં નહીં છેલ્લે, રાઈટ? કઈ વાત, આપણે એને પહેલેથી જ લઈ લઈએ છીએ. આ સૂત્ર છે, આ x અંતર બતાવશે અને t એ સમય બતાવશે. હવે હું આ t બરાબર મને ચોક્કસ 4 સેકન્ડે ઝડપ જોઈએ છે, એક્ઝેક્ટલી 4 સેકન્ડ. પેલા આલેખને પાછો ધ્યાનમાં રાખજો, ના હોય તમારી બાજુમાં ટેક્સબુક કે રેફરન્સ બુક ખુલ્લો કરી મૂકી દેજો, એમાં એ આલેખ આપેલો છે, મારે અહીંયા જગ્યાની જરૂર છે એટલા માટે મેં કાઢી નાખ્યો. હવે હું આ એક સૂત્રનો ઉપયોગ કરું છું આ ટીની આ જુદી જુદી કિંમતોને ધ્યાનમાં લઈ અને આ બધું ગણીશ. હું તમને બધું જ સમજાવું. આ ડેલ્ટા ટી, ડેલ્ટા ટી એટલે આ ટી વન, એટલે આ કિંમત મૂકીશ તો મને એક વખતે આની સાથે સરવાળો કરવાનો, બીજી વખતે બાદબાકી કરવાની, તો આ કિંમત મળે. તો હવે હું લઉં છું ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ. આ ટી બરાબર 4 સેકન્ડને ધ્યાનમાં લઈને ગણતરી કરીએ છીએ. ટી બરાબર 4 સેકન્ડને ધ્યાનમાં લઈને ગણતરી, કારણ કે આપણો આશય 4 સેકન્ડની ઝડપ શોધવાનો. તો મેં પહેલા સ્વીકાર્યું ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ, તો આ ટી આ મને મળશે ટી ની જગ્યાએ મૂકીશ 4 પ્લસ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે કેટલા સ્વીકારે આપણે 2 જોયો, ના છેદમાં 2 પ્લસ ઓર માઇનસ, તો જવાબ થયો 4 પ્લસ ઓર માઇનસ 1. જો આ 4 વત્તા 1 કરીશ તો 5 થશે, 4 ઓછા 1 કરીશ તો 3 થઈ ગયું નક્કી. હવે આ લાઈનને હું આગળ વધારું છું, કારણ કે એક જ લાઈન હું તમને શીખવાડીશ, બાકીની બધી જ તમને આવડી જશે, હોશિયાર બાળકો છો. હવે મારે આ x t1, t1 નો મતલબ 3 સેકન્ડ, તો હું આ સૂત્રની અંદર મારે x1 શોધવું હોય તો 0.08 ગુણાકારની અંદર t³. હવે મારી પાસે t કેટલા છે? 3, તો 3 નો ઘન. હવે 3 નો ઘન તો તમને મોડે આવડે છે, 3 ગુણાકારમાં 3 એટલે 9 ને 9 ગુણાકારમાં 3 એટલે 27 થઈ ગયો. તો આ 27 ગુણાકારમાં કરશો એટલે તમને અહીંયાનો જવાબ મળશે. કેટલો મળશે? તો એ જવાબ મળશે 2.16. ગણતરી કરવાની તમારે. ઓકે, હવે મારે આ કિંમત મૂકવાની ક્યારે? x2 શોધવા માટે. xt2 શોધવા, xt1 શોધવા, બરાબર? તો હવે હું અહીંયા શું કરીશ તમને તરત ખબર પડી ગઈ, 3 ની જગ્યાએ મારે શું મૂકવાનું? 5. હવે 5 નો ઘન, 5 નો ઘન એટલે 5 ગુણાકારમાં 5 25, 25 ગુણાકારમાં 5 જલ્દી 125, અને એની સાથે ગુણાકારમાં 0.08, તો એનો જવાબ તમને મળશે 10.0, બરાબર? આ ગુણાકાર થઈ ગયો. હવે તો સહેલું છે યાર, આમાંથી આને બાદ કરવાનું તો શું મળે? ડેલ્ટા એક્સ. તો મારે ડેલ્ટા એક્સ જોઈતું હોય તો શું કરવાનું? તો કે xt2 - xt1, બરાબર? આ બંનેની બાદબાકી કરવી હોય તો અહીંયાથી કરીશ 10 - 2.16, આનો જે જવાબ આવશે મારા માટે થઈ જશે ડેલ્ટા. હવે આ ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી, ડેલ્ટા ટી ઓલરેડી શોધેલા છે બચ્ચા પાર્ટી 2, તો મારી પાસે ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી, તો આનો જે જવાબ આવશે બાદબાકીનો, બાદબાકીનો જવાબ છે 7.84. તમારે કેલ્ક્યુલેટર થી કરવાનો કોઈ ચિંતા નથી, ના હોય તમારો મોબાઈલ એ જ તમારું કેલ્ક્યુલેટર છે, એકવાર શાંતિથી અહીંયા જોઈ લો. પછી આ ટેબલ તમારી રેફરન્સ બુકમાં પણ છે, તમારી ટેક્સ્ટ બુકમાં પણ છે, બસ આગળ વધજો પછી. તો હવે મારે કરવું પડશે 7.84 ડિવાઇડેડ બાય 2, તો આનો ભાગાકાર કરશો તો એનો આન્સર આવશે 3.92, રાઈટ? એનો એકમ થઈ શકશે મીટર પર સેકન્ડ, આનો એકમ થઈ શકશે મીટર.
तो आनो आंसर आयो 3.9। समझाई गयो? ना समझाए तो पॉज पाछा जाओ फरीथी जुओ, हजु ना समझाए तो हजु पाछा जाओ फरीथी जुओ, બીજા માટે થોડુંક સમજાવી દો તકલીફ ના પડે, રાઈટ? બીજા માટે જોઈએ, આની આ જ પદ્ધતિને હું રિપીટ કરીશ, આપણે ડેલ્ટા આ તો ચાર બદલવાના જ નથી, હવે હું ડેલ્ટા ટી ની જગ્યાએ 2 સેકન્ડ ની જગ્યાએ હું રાખીશ 1 સેકન્ડ, તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ મેં કરી દીધું 1 સેકન્ડ, આ હવે મને ટી આઈ જોઈએ છે, તો ટી આઈ બરાબર 4 प्लस और माइनस बेनी जगह एक तो 1 डिवाइडेड बाय 2 तो हमें मने आंसर सु मर से मारा वाला तो के 4 प्लस और माइनस 0.5 4 वत्ता 0.5 4.5 4 ओछा 0.5 3.5 दैट्स इट एकदम क्लियर बिल्कुल समझाई गयो बस बात पूरी હવે રિપીટેશન માં તો અહીંયા મને બે કિંમત મળી ગઈ કઈ કિંમત 4.5 સેકન્ડ 4 માઈનસ 0.5 આ પ્લસ નો જવાબ આવ્યો માઈનસ નો જવાબ 3.5 સેકન્ડ મળી ગયા બે હવે મારે આ શોધવું છે ફરીથી સમજાવું xt1 0.08 ગુણાકારમાં t1 એટલે 3.5 નો ઘન ઘણા કહે કે સર હવે આ ઘન તો ના આવડે અમને ચિંતા ના કરો તમારા કેલ્ક્યુલેટર ને ઉઠાવો 3.5 ગુણાકારમાં 3.5 ગુણાકારમાં 3.5 ઘન થઈ ગયો એની સાથે આનો ગુણાકાર તો હવે એનો આન્સર તમને મળી શકશે 3.43 મીટર તો અહીંયા લખીશ 3.43 મીટર ઓકે મીટર તો એક લખ્યું છે હવે xt2 0.08 × 4.5 નો ક્યુબ ફરીથી એકવાર 4.5 × 4.5 × 4.5 ત્રણ વાર કરી લીધું તો હવે એનો જવાબ તમને મળી શકશે 7.29 મીટર હવે તમને 7.29 મીટર હવે આ બંનેની બાદબાકી કરવાની આ ડેલ્ટા x માટે તો ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ xt2 માઈનસ xt1 7.29 ઓછા 3.43 તો વાલાઓ બાદબાકી મળશે 3.86 અને છેલ્લે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t તો એનો જવાબ 3 ઓકે બાદબાકીનો જવાબ 3.86 મીટર તો અહીં આવશે 3.86 ડિવાઇડેડ બાય ડેલ્ટા t વાળા વચ્ચા 1 વાળો જવાબ 3.86 રાઈટ હવે આ 3 તમારા ઉપર છોડું છું તમે ટેબલમાં છેલ્લે આ ગણતરીઓ કરતા જશો તો છેલ્લા જે ડિજિટ મળતા જશે એને ચેક કરશો તો અહીંયા મળશે 3.845 એના પછીમાં મળશે 3.8405 અને છેલ્લે મળશે 3.8400 કન્ક્લુઝન શું નીકળ્યું જેમ જેમ સમય નો વિભાગ તમે ઓછો કરતા જાઓ છો જેમ જેમ સમયનો વિભાગ તમે ઓછો કરતા જાઓ છો જોઈ લો 2 સેકન્ડ તો આ ઝડપ છે 1 કર્યું તો 3.86 થયું અંતથી થોડોક ફેરફાર 0.5 કર્યું તો જો આ બે ડિજિટ તો સરખા થઈ ગયા અહીંયા ફેરફાર આવ્યો 0.1 કર્યું તો આ ત્રણ સરખા થઈ ગયા અને છેલ્લે તો એક્ઝેક્ટલી રાઈટ એનો મતલબ કે જેમ જેમ સમય અંતરાલ ઓછો થતો જાય તેમ તેમ આ જવાબ તમને મળતો જાય વિકલનની ભાષાની જો વાત કરું તો તમે એક્ઝેક્ટલી આનો વિકલન કરવા માંગતા હોય આનું તો એ વિકલન કઈ રીતે થાય એ પણ તમને સમજાય બરાબર તમે જોઈ લો આ બધી બાબતોની ગણતરી ક્લિક કરી લો શાંતિથી જોજો પછી ल
લખવા જેવું લાગે લખી લેજો, પણ એક્ઝેક્ટલી લખવાના શબ્દો કયા ખબર છે તમને? તમારી રેફરન્સ બુક ના, એ તમારે મોડે પણ કરવાના, એ તમારે લખવાના પણ, રાઈટ? આ બધું એમનું એમ છે જ. મરીન તમારી ખાનગી વાતો, આ ટેક્સ્ટ બુક નો રેફરન્સ બુક નો કોઈ નો ભાગ નથી, પણ આગળ આવશે. પણ એને તે પહેલા હું તમને સમજાવી દઉં. આપણે કીધું કે વિકલન થાય છે, તો આનું હું વિકલન કરીશ. કોની સાપેક્ષે? તો લખું ટી ની સાપેક્ષે વિકલન કરો. વિકલન, વિકલન એટલે ડીએક્સ બાય ડીટી, અને ડીએક્સ બાય ડીટી થઈ ગયું એટલે વી લખાય, વેગ લખાય, ઝડપ લખાય, રાઈટ? તત્કાલીન. હવે આના વિકલન નો નિયમ તમને ખબર છે, હું ડિટેલ માં જ શીખવાડીશ, ચિંતા ના કરશો. જો આ અચળ છે એટલે હું એને પહેલા બહાર લખી નાખીશ. ઇન્ટુ ડી બાય ડીટી ઓફ ટી રેસ ટુ 3. હવે આપણા વિકલનના નિયમ શું કહે છે? તો વિકલનનો નિયમ આવું કહે છે કે ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એન એક્સ રેસ ટુ એન માઇનસ 1. બરાબર ને? હવે આ x છે તો x છે તો એની n ઘાત છે, t છે તો t છે તો એની 3 ઘાત છે. હવે મારે આ n ને આગળ લખવાનો, x ની ઘાત માંથી n માઇનસ 1 કરવાનો. એવું હું આની અંદર જવાબ લખીશ તો મારે લખવું પડશે આની અંદર 0.08. આ 3 ઘાત ને મારે આગળ લખવાની આની જેમ, લખવાનો ટી એક્સ ની જેમ અને એની ઘાત માંથી એક બાદ કરવાનો, એનો મતલબ 3 માઇનસ. ફરીથી એક વાર, આ એન ઘાત છે તો આગળ મૂકી, એમાંથી એક ઓછા કરે, તો આ 3 ઘાત છે તો આગળ મૂકી, તો 3 માંથી એક ઓછા કરે. તો હવે આનો જવાબ v ઇઝ ઇક્વલ ટુ dx by dt ઇઝ ઇક્વલ ટુ 0.08 × 3 × t^2. આ વિકલન તમને બહુ જ સરસ રીતે મેથેમેટિકલ ટૂલ્સ માં શીખવાડ્યું છે. હવે આ મેથેમેટિકલ ટૂલ્સ ફોર ફિઝિક્સ જોવા પડે, મોડે કરવા પડે, સૂત્રો યાદ જ હોવા જોઈએ તો જ આ ખબર પડે. ઘણા બધાએ છોડી દીધા છે ને, ગણિતના છે ને આપણે કામના નથી, નહીં ચાલે. કારણ કે મેં પહેલા તો જ શીખવાડ્યા હોય કે જો એની જરૂર હોય, નહીં તો હું શા માટે શીખવાડું? કોમન કેસો, મને હું જરૂર છે શીખવાડવાની? છે કોઈ જરૂર? હા છે, જુઓ ને, હે ને? બસ તો પછી આનો આન્સર. હવે મારો જે પ્રશ્ન છે કે મારે આના ઉપરથી 4 સેકન્ડ માટે ઝડપ શોધવી છે, તો v ઇઝ ઇક્વલ ટુ 0.08 3 અને 4 રેસ ટુ 2. તો આનો જવાબ 0.08 3 અને 4 નો વર્ગ એટલે 16. ગુણાકાર કરજો, જવાબ મેળવજો અને પોતાની જાતને એક કોન્ફિડન્સ પૂર્વક બતાવજો કે આવો જે જવાબ આવે છે ને છેલ્લા 1-2 એવો જ જવાબ આ છે. એનો મતલબ કે આ વિકલન થી જે મળે છે એ જ આ છે, આ વિકલન થી મળે છે એવો જ આ જવાબ પણ છે. આ વિકલન થયું અને આ ગાણિતિક રીત થઈ, બંને મેચ થાય છે, બંને ભેગા થઈ ગયા છે, રાઈટ? આ ટોપિક ની સાથે એક નાનો સરખો આલેખ આપી દીધો છે, મારે તો સમજાવો જ પડે. બુક ઘણી બધી સારી છે, પણ ક્યાંક ક્યાંક કોઈ કઈક જગ્યાએ આવી આપણને એક અલગથી વાત મૂકી દીધી. જો આનો નવો ટોપિક બનાવી મૂકે તો તમને પણ મજા આવે ને મને પણ ગમે સમજાવવાનું, પણ હવે આ બિલકુલ અલગ રીતે મૂકી દીધું છે. આપણે ના નહીં પાડીએ ને, બુકને ફોલો કરવાની છે, આપણે સિસ્ટમને ફોલો કરવાની છે, આપણી મગજની કોઈ વાત નથી કરવાની. તો આ આલેખ તમને જે આપેલો છે એની અંદર ક્લિયરલી એવું કીધું છે કે ટી બરાબર 0 સેકન્ડ થી 10 સેકન્ડ સુધી વેગ વધે છે, રાઈટ? તો આ એક્સ ની જગ્યાએ આલેખ છે વેગનો, હા, મીટર પ્રતિ સેકન્ડ વેગનો આલેખ દોર્યો છે. વાય અક્ષ પર વેગ છે. તો અહીંયાથી એ આલેખ ની અંદર તમને જે દર્શાવ્યું છે ને મારા વાલાઓ, એ આવી રીતે બતાવ્યું છે. એટલે સુરેખ વધારો નથી, આ વક્રના સ્વરૂપમાં એટલે અનિયમિત ફેરફારના સ્વરૂપમાં વેગ વધે છે સમયની સાથે.
પછી બીજું એવું કીધું છે ટી બરાબર 10 સેકન્ડ થી ટી બરાબર 18 સેકન્ડ સુધી વેગ અચળ છે. હવે આ અચળ હોવું એનો મતલબ સમય બદલાય પણ આ વેગની કિંમત બદલાતી નથી. ફરીથી એક સમય બદલાય પણ વેગની કિંમત બદલાતી નથી. તો એના સંદર્ભમાં હું અહીંયા તમને આ અડા તો આટલે સુધી આ લેખ સ્ટ્રેટ લાઈન થઈ જશે, આ બદલાશે નહીં, બરાબર. પછી કીધું છે ટી બરાબર 18 સેકન્ડ થી 20 સેકન્ડ સુધી વેગ ઘટે છે. અને જો અહીંયા અડકી જાય તો એ વેગ શૂન્ય છે, ઘટે છે અને શૂન્ય થાય છે, રાઈટ. તો એનો મતલબ કે મારે અહીંયાથી આ લેખ સુરેન્દ્ર હવે એ સતત ઘટાડો થાય છે એટલે સુધી વેગ અચળ રીતે ઘટે છે, અચળ રીતે ઘટે છે અને શૂન્ય થાય છે. આ અચળ રીતે વધ્યો નહીં પણ આ અચળ રીતે એક સરખી બ્રેક લગાડી એક સરખો અંતરનો ઘટાડો થઈ ગયો ને તો ઉભી ગયો બધા. તો આ એની સાથે આલેખ છે, આનો ઉપયોગ આગળ આવશે એટલા માટે મેં તમને સમજાવ્યું. હાલ પૂરતું માત્ર આટલું જ ફોકસિંગ, વેગ વધ્યો અનિયમિત રીતે, અચળ થઈ ગયો, ઘટીને શૂન્ય થઈ ગયો, બસ. કોની સાથે બદલાય છે? સમય સાથે. આનાથી વિશેષ શું છે? ચિંતા કરવાની નહીં. આજના ટોપિકને ધ્યાનથી સમજો. આટલું બધું સમજ્યા પછી હવે હું તમને એવું કહેવા માંગુ છું કે તમને જે ગાણિતિક રીત મળી ને, બરાબર છે, વિકલન વાળી, એ વિકલનની રીતનો ખાલી છેલ્લે મેં તમને વિકલન શીખવાડ્યું એ જ ઉપયોગી છે. બાકી બધું ગણતરીના સ્વરૂપમાં છે, માત્ર જોઈ લેવાનું છે. તમને ગણતરી કરતા આવડતી હોવી જોઈએ, આવું ક્યારેય ક્યાંય પૂછાશે નહીં. ગાણિતિક રીત, પેલો ટેબલ કોઠો બનાવ્યો ને તે, એના પહેલા આલેખ, તો કે હા. એના પહેલા વિશ્લેષણ સૌથી પહેલા હતું, હા. એના પછી આ, તો કે આ પણ જરૂરી છે. એટલે આ બધું ફોલો કરવાનું, વચ્ચેનો પેલો નાનો ભાગ લાંબી ગણતરી વાળો